पत्रांक 779 मुंबई जेठ सुद 1953 पत्रांक 779 सौभाग भाई लल्लू भाई ऊपर छे। हाँ काव्य छे, त्रणेय काव्य छे। ओम सर्वज्ञ, ओम सर्वज्ञ। सर्वज्ञ भगवंत ने मारा नमस्कार। पंच परमेष्ठी बदाओं में समाई गया अने जे सर्वज्ञ जेने बधुज जाण्यु सर्व जाणी लीधुं एवा सर्वज्ञ वितराग परमात्मा ने अमारा नमस्कार हो। आ त्रण गाथाओ समयसार नाटक नामना ग्रंथमांथी छे, जे बनारसीदासे लखी छे। बनारसीदास ने आत्मानुभव थयेलो, नानी पुरुष थया छे, एमणे आ त्रण गाथाओ आखो ग्रंथ लख्यो। एमांथी त्रण गाथाओ कृपाल देवे अत्रे टांकी छे। तेमां पहली गाथानु शीर्षक छे स्वभाव जागृत दशा। स्वभाव आत्म स्वभाव ए जागृत थाय तो केवी दशा होय ते बतावे छे। ज्यारे आत्मानो स्वभाव जागृत थाय त्यारे आत्मा पोताने जगतना सर्व पदार्थोथी भिन्न जुदो जाणे छे। ते अत्रे कहे छे चित्र सारी न्यारी पर जंक न्यारो सेज न्यारी चादर भी न्यारी या झूठी मेरी थपना। चित्र सारी न्यारी पर जंक न्यारो सेज न्यारी चादर भी न्यारी या झूठी मेरी थपना। अतीत अवस्था से न निद्रा वाही कहु पेन विद्यमान पलकन या में अब छपना। श्वास सो सुपन दो निद्रा की अलंग बुझे सुजे सब अंग लखी आत्म दर्पना। त्यागी भयो चेतन अचेतनता भाव त्यागी भाले दृष्टि खोली के संभाले रूप अपना। भाले दृष्टि खोली के संभाले रूप अपना। आ गाथा में एम कहू चित्र सारी न्यारी। जयरे आत्मा ने सम्यक ज्ञान प्रकट थाय त्यारे शरीर रूपी चित्रशाली चित्रसारी एटले महल ए मारथी न्यारू छे। जे महल मां माणस रहे तेमां देहमां आत्मा रहे। महल मां माणस रहेवा छतां ए महल ने पोतानुं स्वरूप मानतो नथी। तेम जयरे आत्मानी प्राप्ति थई त्यारे ज्ञानीओ आ शरीर रूपी महल ने पोतानुं मानता नथी। હું આ શરીર પી મેલથી જુદો છે, એમાં રહેવા છતાં પણ એથી ભિન્ન છું એમ તેમને અનુભવ છે। કેમ કે સ્વભાવ જાગ્રત દશા છે, જ્ઞાન જ્યારે પ્રગટ છે। પરજંક ન્યારો, પરજંક એટલે પલંગ, આ રૂપ કર્મરૂપી પલંગ પણ મારાથી ન્યારો છે। જેના પર હું સૂતો છું એ પલંગ પણ મારો નથી। સેજ ન્યારી, માયારૂપી પથારી પણ મારાથી ન્યારી। માયા મોહ અજ્ઞાન અવસ્થામાં જીવ વિભાવ દશામાં કરે છતાં પણ સ્વભાવે તો તેથી પણ તેનાથી જુદો જ છે। ચાદર ભી ન્યારી, કલ્પનારૂપી ચાદર, અનેક કલ્પનાઓ જીવ કર્યા કરે તેમ પથારી પર બિછાવેલી ચાદર પણ મારા આત્મ સ્વભાવથી તો જુદી છે। અહીંયા જૂઠી મેરી થપના, આ શરીરમાં મારી સ્થાપના તે સાવ જૂઠી છે। કર્મને આધીન હું આ શરીરરૂપી કેદમાં પુરાયેલો છું, પણ અહીંયા આ સપ્ત દુર્ગંધમય ધાતુમાં મારા આત્માની સ્થાપના તે સાવ જૂઠી છે, અર્થાત એ મારું સ્વરૂપ છે જ નહીં। ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સેજ ન્યારી ચાદર ભી ન્યારી અહીંયા જૂઠી મેરી થપના। થપના એટલે સ્થાપના, અહીંયા મારી સ્થાપના દેહમાં જૂઠી છે। અતીત અવસ્થા સૈન નિદ્રાવાહી કૌપે ન, અતીત એટલે પૂર્વકાળમાં
મોહ નિદ્રામાં પડેલી મારી બીજી અવસ્થા હતી. પૂર્વસ્થા પૂર્વ કાળમાં મોહને આધીન બનેલો, શરીરને પોતાનું સ્વરૂપ માની અને હું પડેલો હતો, પણ હવે એ દશા નથી, હવેથી જુદી છે. અતીત અવસ્થા સૈન નિદ્રાવાહી કૌપે ન, પૂર્વકાળમાં મોહ નિદ્રામાં પડેલી મારી બીજી અવસ્થા હતી, વિદ્યમાન તે ન, હવે તે વિદ્યમાન નથી. એટલે પલકન યામે અબ છપના, એટલે હવે મોહ નિદ્રા ગઈ, સ્વરૂપની પ્રાપ્તિ થઈ, માટે વર્તમાનની એક પલક પણ આ મોહમાં લગાડું નહીં. હવે આ દેહને એક ક્ષણ પણ મારો માનું નહીં, કેમ કે એથી ભિન્ન આત્માનો અનુભવ થયો. એટલે અતીત અવસ્થા સહી ન નિદ્રાવાહી કૌપે ન, હવે તે નિદ્રા નથી, મોહ નિદ્રા, વિદ્યમાન પલક, વર્તમાનની પલક ન યામે અબ છપના, હવે આમાં એક પળ પણ નહીં લગાવું. શ્વાસ અવ સુપન દઉં, ઉદયનરૂપ શ્વાસ અને વિષયનું સ્વપ્ન, તે બંને મોહ નિદ્રાના સંબંધથી દેખાતા હતા. સ્વપ્ન આવે કે આ શ્વાસ ચાલે એમ, ઉદય કર્મનો ઉદય હતો તે લઈને અવસ્થા મોહની દેખાતી હતી, વિષયોનું સ્વરૂપ એમાં રાચેલો હતો. પણ શ્વાસ ઔ સુપન દઉં નિદ્રા કી અલંગ બુઝે, હવે મોહ નિદ્રાની એ બુજાઈ ગઈ છે, અર્થાત હવે મોહ નિદ્રા નથી, આત્મા જાગૃત થઈ ગયો છે. સુજે સબ અંગ લખી આત્મ દર્પણા, હવે તો મારા આત્મા રૂપી દર્પણા એટલે દર્પણમાં અરીસામાં આત્માના સર્વ ગુણો દેખાવા લાગ્યા, સર્વગુણાંશ તે સમ્યક, સર્વગુણોનો અંશ પ્રગટ થયો આત્મામાં. હવે આત્માની અનંત જ્યોતિ સ્વપર પ્રકાશક એનો અંશ અનુભવ થવાથી અનેક ગુણોનો ભાસ થયો, માટે ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. એટલે ત્યાગી ભયો ચેતન, હવે મારો ચેતન, મારો આત્મા મોહ નિદ્રા જવાથી પર ભાવનો તો ત્યાગી થયો, અને અચેતનતા ભાવ ત્યાગી, જડ એવા અચેતન ભાવનો ત્યાગી થઈને ભારે દ્રષ્ટિ ખોલી કે, હવે જ્ઞાન દ્રષ્ટિ ખોલી કે, એટલે જ્ઞાન દ્રષ્ટિથી જોઈને સંભાળે રૂપ અપના, હવે તે જ્ઞાન દ્રષ્ટિથી આત્મ સ્વરૂપ જોઈને પોતાના સ્વરૂપની સંભાળે છે. પર પ્રત્યેનું મમત્વ ગયું, મોહ ગયો, હવે સ્વસ્વરૂપમાં જ રાજતા થયા, અર્થાત આત્મજ્ઞાન થવાથી આત્મા સ્વસ્વરૂપાનંદમાં લીન થઈ જાય છે, પછી એને પરભાવનો મોહ હટી જાય છે. એટલે સ્વભાવ જાગ્રત થશે, જ્યારે આત્મ સ્વભાવ જાગ્રત થાય ત્યારે પરભાવની વૃત્તિ સાવ હટી જાય છે, પછી એને બધું જૂઠું લાગે, બધું પર લાગે છે. ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સે જન્યારી, ચાદર ભી ન્યારી જૂઠી મેરી થપના, અતીત અવસ્થા સેન નિદ્રાવાહી કૌપેન, વિદ્યમાન પલકન યામે અબ છપના. શ્વાસ સુપન દો નિદ્રા કી અલંગ બુઝે, સુજે સબ અંગ લકી આત્મ દર્પણા, ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. આ સમયસાર નાટકમાં નિર્જરા દ્વારની ગાથા 15મી છે, નિર્જરા દ્વાર તેની 15મી ગાથા છે. હવે બીજી ગાથા કૃપાલદેવી આ ટાંકી છે. હા, પેલું એ તો પેલું પેલાનું છે, ત્રીજી ગાથા એક પરિણામ કે ના એ 317 પત્ર કેમાં બ્રહ્મચારી. હા હા, એ તો બરોબર, એ તો આપણે લઈશું પછી. ના મેં કહ્યું, આ તો સમયસાર નાટકમાં જે અનુવાદ કરેલો છે તેના આધારે, એ તો પછી આ પૂરું થઈ જાય પછી.
अथवा पहला जोई लियो, साथ साथ लीजिए। पत्रांक 779 नु विवेचन। હવે શ્રી વિચાર નું વિવેચન। શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણ વદ 1 2009। પછી શ્રી કહે, પહેલા તો ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ કહ્યું ને તો એનો શું અર્થ સમજવો, તો અહીંયા વિસ્તારથી લખે છે। ઓમ શાને કહેતા હશે? વેદાંત વાળા પણ ઓમ કહે છે, ઓમની બીજા પણ ઘણા જીવો સાધના કરે છે અને ઓમમાં બધું આવી જાય છે એમ પણ કહે છે। ઓમ બહુ પ્રાચીન શબ્દ છે, વેદાંતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મળી ઓમ થયો છે એમ કહે છે। વેદાંતમાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મળીને ઓમ થયો છે એમ કહે છે। બ્રહ્મા એટલે અજ, તેનો અ, વિષ્ણુનો ઉ અને મહેશ્વરનો મ મળીને ઓમ શબ્દ થયો છે એમ વેદાંત કહે છે। જૈનમાં પંચ પરમેષ્ઠીને ઓમ કહે છે, સિદ્ધનું અસિદ્ધ અશરીર છે તેથી તેમનો અ, અર્યંતનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ, મુનિનો મ લેતા બધી સંધિ થઈ ત્યારે ઓમ થયો। પાંચેય પરમેશ્વરીનું ટૂંકું રૂપ ઓમ છે, એમાં પૂજવા યોગ્ય સર્વજ્ઞ પણ છે। સર્વમાં પૂજવા યોગ્ય ઓ, એમાં પૂજવા યોગ્ય સર્વજ્ઞ પણ છે, સિદ્ધ સર્વજ્ઞ છે, અરિહંત સર્વજ્ઞ છે, આચાર્ય સર્વજ્ઞ પણ આરાધે છે। આ બે તો પામી ગયા, અને આચાર્ય પણ આચાર્ય સર્વજ્ઞપણાની આરાધના કરે છે, ઉપાધ્યાય પણ સર્વજ્ઞ પણ આરાધે છે અને મુનિ પણ સર્વજ્ઞ પણ આરાધે છે, એમ પાંચ પરમેષ્ઠીનો ઓમ શબ્દ થયો। જેમ સહજાત્મ સ્વરૂપ કહીએ તેમ ઓમ પણ છે, પાંચેય પરમેષ્ઠી જેમ સહજ આત્મ સ્વરૂપ છે તે પાંચેય પરમેષ્ઠીમાં બે તો સર્વજ્ઞપણાને પામી ગયા અને ત્રણ એ સર્વજ્ઞપણાની જ આરાધના કરે છે, એ બધામાં પૂજવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ છે। બધામાં પૂજવા યોગ્ય તો સહજ આત્મ સ્વરૂપ છે। સમયસાર નાટકમાંથી આ કાવ્ય લખ્યા છે। સ્વભાવ જાગ્રત દશા એટલે આત્માને જ્ઞાન જાગૃતિ થાય ત્યારે પોતાનું સ્વરૂપ જુદું ભાસે છે। જ્યારે જ્ઞાન આત્મજ્ઞાન જાગૃત થાય ત્યારે પોતાનું સ્વરૂપ જડ પદાર્થો અથવા સંસારથી સાવ જુદું ભાસે ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે। કૃપાલ દેવી લખી, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, એ દશાનું સ્વરૂપ આ પત્રમાં કૃપાલ દેવી લખ્યું છે કે ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન। જ્યારે જળ અને ચેતનનો સ્વભાવ એટલે કે આત્માનું શુદ્ધ સ્વભાવ પ્રગટે ત્યારે જળ ચેતનનો સ્વભાવ સાવ ભિન્ન ભાસે, અને જ્યારે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, જળ જળમાં સ્થિત થાય, ચેતન એવો આત્મા પછી સ્વરૂપમાં પરિણમે, નહીં તો વિભાવ દશામાં એ અજ્ઞાનને લીધે જળને જ પોતાનું સ્વરૂપ માની તેમાં પરિણમે છે। ચિત્ર સારી એટલે ચિત્ર શાળા અથવા ચિત્રવાળી સુવાની જગ્યા, એ સુવાની જગ્યાથી જુદી છે, એમાં પલંગ છે તે પણ જુદો છે, પુરુષની પથારી પણ જુદી છે, ચાદર પણ ન્યારી છે, એ હું છું એમ માને એ જૂઠી સ્થાપના, અથવા આ ચિત્રશાળી મારી, આ પલંગ મારો, આ પથારી મારી, ચાદર મારી, પણ એ બધી તારાથી છે ન્યારી, ચાદર પણ ન્યારી છે એ હું છું એમ માને તે જૂઠી સ્થાપના છે, ઓરડો હું, પલંગ હું, પથારી હું, ચાદર એમ માનું તે જૂઠી સ્થાપના છે, તેમ શરીર કુટુંબ કપડાં સંકલ્પિકલ મારા એમ કહે છે કરે છે તે બધું ખોટું છે, એ જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે જુદું જુએ
जागृत स्वप्न निद्रा दशाओं की आत्मा जुदो छे, सर्व अवस्था ने विषय न्यारो सदा जणाय प्रगट रूप चैतन्यमय ए अंधान सदा सर्व अवस्था में आत्मा तो न्यारो छे। पलवार पण एवी अवस्था में टकू नथी। राग द्वेष करवा रूप श्वास नो घोर विषय नी दौड़ धाम रूप स्वप्न ए निद्रारूप अज्ञान दशा ना संयोगथी हता, पण हवे जाग्यो तेथी आत्मारूप दर्पण में मारू अनंत गुणयुक्त सर्वांग स्वरूप देखाय छे। एवी रीते अचेतन भाव त्यागी ने खरो साधु थयो। पहला देह ने संभाळतो हतो ते हवे मारा आत्मानी संभाळ लो छु। मिथ्या दृष्टि हतो त्यारे देहादी अचेतन रूप ने पोतानु मानतो हतो, हवे सम्यक दृष्टि थयो तेथी आत्मा रूप पोताने मानवा लाग्यो, दृष्टि फरी तेथी हवे जाग्यो। हवे अनुभव दशा अनुभव उत्साह दशा के छे। हवे बीजी गाथा अनुभव उत्साह दशा एटले शुद्ध आत्मद्रव्य अर्थात परमात्म स्वरूपनी प्राप्ति, ते समय आत्मानो अनुभव थता केवो उत्साह वधे तेनु वर्णन करे छे। जैसो निरभेद रूप निह छे अतीत हूँ तो, तैसो निरभेद अब भेद कोन गहेगो, दिसे कर्म रहित सहित सुख समाधान पायो निज थान फिर बाहरी न बहेगो, पायो निज थान फिर बाहरी न बहेगो, कबहू कदापि अपनो स्वभाव त्यागी करी राग रस राची के न पर वस्तु गहे गो, अमलान ज्ञान विद्यमान पर गट भयो याही भांति आगम अनंत काल रहे गो। अनुभव उत्साह दशा एम एम के छे, जैसो निर्भेद रूप नीचे अतीत हूँ तो, जैसो एटले जेवो पूर्व अवस्था में जयरे के हूँ संसारी दशा में हतो त्यारे पण निश्चयथी मारो आत्मा तो अभेद स्वरूप ज हतो, ए कई पुद्गल साथे भळी गयो नहोतो। निश्चयथी जैसो निर्भेद रूप, निर्भेद एटले भेद रहित, नियचे एटले निश्चय नहीं, अतीत हूँ तो एटले पहला जे हतो निश्चयथी मारो आत्मा स्वरूप में ज रमणता करनारो हतो, ए कई देहमो जड़मो रमनारो थयो नहोतो। पण तैसो निर्भेद अब भेद को न गहेगो, पण तेसो एले तेवो तेवुं जे अभेद स्वरूप निर्भेद स्वरूप आत्मानु हतुं ते हवे प्रगट थई गयुं। हवे कदी पण एमां भेद रूप कोण कहेशे, एले आत्मा जेवो स्वरूप साथे पूर्वे अभेद हतो तेवो प्रगट थई गयो ते परमात्मा ने हवे भेद रूप कोण कहेशे के भाई परमात्मा ने मारा आत्माओं भेद छे, ते स्वरूप ने पाम्यो छे। हवे सम्यक दृष्टि जिन ए पण जिननी कोटी में आवी गया, एटले परमात्म स्वरूप नो अनुभव थयो तो हवे एने भेदरूप कोण कहेशे। जैसो निरभेद रूप निह छे अतीत हूँ तो एटले हतो, तैसो निरभेद अब भेद कोन गहेगो, तेवो हवे निर्भेद थई गयो हवे भेद को न गहेगो, એટલે ભેદને કદી હવે ગ્રહણ નહીં કરે, પોતાને અભેદ સ્વરૂપ જ માનશે। દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન પાયો નિજ થાન ફિર બહારીન બહેગો, એટલે દિશે કર્મરહિત પરમાર્થ સ્વરૂપ પ્રાપ્ત હોવાથી હવે મારો આત્મા તો કર્મરહિત અને સહિત સુખ સમાધાન એટલે સુખ શાંતિ સહિત દેખાય છે, તથા पायो निज थान जे आत्माए पोतानु स्थान एटले मोक्षनी प्राप्ति करी ते हवे फिर बाहरी न बहेगो, ते बहार एटले स्वरूपथी बहार फरीथी ए बहार आवीने जन्म मरणरूप संसार नहीं करे, जन्म मरणमो बहे ज नहीं, फरी जन्म उभा ज न करे, केम के स्वरूप छोड़वा ज गमे नहीं, शुद्ध स्वरूपनी प्राप्ति थई ए फरी बाहरी न बहेगो, ए स्वरूप छोड़ीने बहार कदी आवे नहीं। कबहू कदापि अपनो स्वभाव त्यागी करी
राग रस राची के न पर वस्तु गहे गो कबहू। अले ते कदी पण अपनो स्वभाव त्यागी करी एटले अपनो अपनो पोतानो शुद्ध निज स्वभाव छोड़ीने राग रस राची के एटले राग द्वेष मां लीन थईने न पर वस्तु गहे गो ते पर पदार्थ अर्थात शरीर आदि नो ग्रहण नहीं करे। केम के वे स्वरूप मां राजतो थयो। अमलान ज्ञान विद्यमान पर गट भयो याही भांति आगम अनंत काल रहे गो। कारण के वर्तमान काल मां ए अमलान थयो एटले निर्मल थई गयो पूर्ण। अमलान निर्मल थई गयो अमलान ज्ञान विद्यमान प्रगट भयो याही भांति एज प्रमाणे आगम एटले आगामी काल मां अनंत काल रहे गो। एवे अनंत काल सुधी शुद्ध स्वभाव ने पामे अमज रहेशे। એ કોઈ કાળે પરભાવમાં ફરીથી નહીં આવે અને પરભાવમાં નહીં જાય તો જન્મ મરણ પણ એના કદી નહીં થાય। અનુભવ ઉત્સાહ હતા, આત્મ અનુભવ થયો એટલે એવો ઉત્સાહ આવ્યો કે હવે કોઈ કાળે પરભાવમાં જવાનો જ નથી, આત્માના અનંત સુખમાં સર્વકાળ માટે વિધિમાં સ્થિર રહીશ। જયસો નિર ભેદ રૂપ અભેદરૂપ નિહચે અતીત હું તો નિશ્ચિત જે મારામાં હતું तैसो निर भेद अब भेद को न गहे गो दिसे कर्म रहित सहित सुख समाधान पायो निज थान फिर बाहरी न बहे गो। कबहू कदापि अपनो स्वभाव त्यागी करी राग रस राची के न पर वस्तु गहे गो अमलान ज्ञान विद्यमान पर गट भयो याही भांति आगम अनंत काल रहे गो। એજ પ્રમાણે આત્મા એક વાર શુદ્ધ સ્વભાવને પામ્યા પછી તે સર્વતા તેમાં જ રહેશે, ફરી એ કોઈ કાળે સંસારમાં જન્મ લે નહીં, એ હંમેશા આત્માના અંત સુખને જ પામશે। વિવેચનનો બ્રહ્મચારી કહે છે, હવે અનુભવ ઉત્સાહ દશા કહે છે, નિશ્ચયનેથી પરમાત્મા સાથે અભેદરૂપ સિદ્ધ સમાન મારું સ્વરૂપ અનાદિથી જે અવ્યક્ત હતું, સર્વજીવ છે સિદ્ધ સમ પણ એ સ્વરૂપ પ્રગટ નહોતું, અવ્યક્ત હતું તે અભેદ સ્વરૂપ હવે પ્રગટ થઈ ગયું, તે કર્મરહિત અને સુખ શાંતિ સહિત દેખાય છે, તે અનુભવમાં આવે છે, એ મારું મોક્ષ સ્થાન પ્રાપ્ત થયું, તેથી હવે સંસારમાં જન્મ મરણ કરવા રૂપે હું બહાર નહીં જાઉં, મારું શુદ્ધ સ્વરૂપ જે અનુભવાય છે તેને મૂકીને રાગ દ્વેષ સહિત હવે દેહાદી પરને મારા રૂપે ગ્રહણ નહીં કરું। હવે તો મને મારું શુદ્ધ સ્વરૂપનો આનંદ આવે છે તે મૂકી હવે રાગ મેં સહિત આ દેહને જે પર છે એને મારા નહીં માનું। આત્માનું સ્વરૂપ પહેલાં પણ તેવું જ હતું, નિશ્ચયને તો તેવું જ હતું, પણ વર્તમાનમાં મને તેનું ભાન થયું, હવે એ રૂપે જ અનંતકાળ સુધી રહેશે, અર્થાત હવે સ્વરૂપ પરિણતિ થઈ તેને ત્રિકાળ છોડીશ નહીં, હવે સ્વરૂપમાં રમણતા થઈ તેને ત્રણેય કાળ છોડીશ નહીં, અમલાન જ્ઞાન એટલે નિર્મળ જ્ઞાન જે પ્રગટ થયું તે ભવિષ્યમાં પણ તેવું જ રહેશે, અર્થાત કદી મળવાળું થશે નહીં। હવે આત્મા એકવાર સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો તે કોઈ કાલે મળી નહીં થાય। હવે ત્રીજી ગાથા ફરી એક છે, તેમાં કહે છે સ્થિતિ દશા એટલે દ્રવ્યોની સ્થિતિ, જીવ દ્રવ્ય અજીવ દ્રવ્ય વગેરે છ દ્રવ્યો છે એ દ્રવ્યોની કેવી સ્થિતિ હોય, તો કે દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જ રમે, એ કોઈ દિવસ પર સ્વભાવ છોડીને પર રૂપે નહીં થાય। ચેતન એવો આત્મા પોતાના જ્ઞાન દર્શન રૂપ સ્વભાવને છોડી કદી જડ નહીં થાય, અને જળ એવું પૂદગલ તે કોઈ કાળે જળ પણ છોડીને ચેતન ન થાય, એ દરેક દ્રવ્યનો ધર્મ છે, એ કદી પોતાનો સ્વભાવ મૂકે નહીં એ આ ગાથામાં જણાવે છે। એક પરિણામકે ન કરતા દરવ દઉં દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે। એક પરિણામકે એટલે એક ભાવના
કરતા બે દ્રવ્ય નથી. હા, જેમ કે ભાવે દર્શન નાન, નાન દર્શનમય આત્મા છે. એ જ્ઞાન દર્શનમય આત્મા તે આત્મા કરે એનો સ્વભાવ છે, પણ કે ભાઈ જડ પણ એ કરે ન કરે, એક ભાવના કરતા બે દ્રવ્ય ન હોય. જાણવું દેખવું આત્માનો સ્વભાવ એ આત્મા જ કરે, જડ ન કરે, એમ એક ભાવના કરતા બે દ્રવ્ય હોઈ શકે નહીં. એક પરિણામ, પરિણામ એટલે ભાવ, એક પરિણામ કેન કરતા દરવ દો દ્રવ્ય બે, કુદો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે. અને બે ભાવોને એક દ્રવ્ય ધારણ નથી કરી શકતું. બે વિપરીત બતાવે છે કે જેમ એક ભાવના કરતા બે દ્રવ્ય નથી, તેમ બે ભાવોને એક દ્રવ્ય પણ ન કરે. એટલે કે જડ એ ચેતન ભાવ ને જડના ભાવે ન કરે, અથવા ચેતન એવો આત્મા જડના ભાવને ચેતનના ભાવે ન કરે. ચેતન હંમેશા ચેતન રૂપે ચેતનના જ ભાવ કરે, જડ ભાવે જડ પરિણામે ચેતન. ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, એ જ ભાવ અહીંયા કે છે. પછી એક કર તૂતી દોઈ દ્રવ્ય કબ હું ન કરે, દોઈ કર તૂતી એક દ્રવ્ય ન કર તું હે. એક કરતૂતી, કરતૂતી એટલે ક્રિયા. એક કરતૂતી દોઈ દ્રવ્ય કબ હું ન કરે, જેમ કે આત્મા જોવા જાણવાની ક્રિયા કરે, તે બે દ્રવ્ય કદી ન કરે. આત્મા જેમ પદાર્થને જોઈ શકે જાણી શકે, તેમ જડ પણ જોઈ શકે ને જાણી શકે એમ ન બને. એક કર તૂતી દોઈ દ્રવ્ય કબ હું ન કરે, દોઈ કર તૂતી એક દ્રવ્ય ન કર તું હે. તેમ બે ક્રિયાઓને એક દ્રવ્ય કરતું નથી. ચેતનની ક્રિયા જડની ક્રિયા બેને એક દ્રવ્ય ન કરે. જડની ક્રિયા જડ કરે, ચેતનની ક્રિયા જ ચેતન કરે. જીવ પુદ ગલ એક ખેત અવગાહુ દોઈ, જીવ પુદ ગલ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ કોઉં ન ટરતું હે. જીવને પુદગલ, જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. આખું જગત સાનું બનેલું જડ ને ચેતન. આપણે આત્મા છીએ, અને બીજું જે બધું દેખાય તે બધું જડ, અથવા આત્મા સિવાય બીજા પાંચે દ્રવ્યો જડ. જીવ પુદગલ એક ખેત અવગાહી દોઉં, જીવ અને પુદગલ આ શરીર કે કારમણ વર્ગણાઓ વગેરે બધી એક જ ક્ષેત્ર અવગાહી છે. જ્યાં આત્માના પ્રદેશ ત્યાં જ આ પુદગલના પ્રદેશો એક દૂધ અને પાણીની જેમ એક જ ક્ષેત્રમાં રહેલા હોવા છતાં પણ પોતપોતાના સ્વભાવને કોઈ છોડતું નથી. જેમ કે પાણીને દૂધ આપણને બે એક મેક દેખાય, પણ એને ગરમ કરીએ તો પાણી ભાપ થઈને ઉડી જાય અને દૂધની મલાઈ બની જાય કે પાવડર બની જાય. કેમ કે બે જુદા હતા તો જુદા થયા, જુદા ન હોય તો કોઈ કાળે જુદા ન થાય. એમ જીવ અને પુદગલ ભલે ને આ શરીરમાં બે એક જ ઠેકાણે રહેલા હોવા છતાં અપને અપને રૂપ કોઉં ન ટરતો, એટલે પોતપોતાનો રૂપ એટલે સ્વભાવ તે કોઈ છોડતા નથી. ભલે એક ક્ષેત્રમાં રહેલા જીવ જીવ સ્વભાવમાં જ એના પ્રદેશમાં જ છે, પુદગલ પુદગલના પ્રદેશ પરમાણુમાં જ છે. ભલે ને એક શરીરમાં એકમેક આપણને દેખાય, છતાં પણ દેહ ને આત્મા બે જુદા છે. જીવ પુદ ગલ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ કોઉં ન ટરતું હે. જડ પરિણામ નિકો કરતા હે પુદ ગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. જડ પરિણામ નિકો, જડના ભાવ કરતા હે પુદગલ, એટલે પુદગલ જડ છે, તેથી અચેતન પરિણામોનો જ તે કરતા છે, જડ ભાવોનો જ કરતા છે. અને ચિદાનંદ એવો આત્મા તે હંમેશા ચૈતન્ય ભાવનો જ કરતા છે. એ કોઈ જડ ભાવ નહીં કરે. જડ પરિણામ નિકો કરતા હે પુદગલ, પણ ચિદાનંદ એવો આત્મા તે તો ચેતન સ્વભાવ આચરતું, એ તો આત્મ સ્વભાવમાં જ રમે. એ પુદગલમાં પુદગલ રૂપ કદી થાય નહીં. જડ પરિણામ એક કર તૂતી દઉં,
एक परिणाम केन करता धरव दो, दो परिणाम एक द्रव्य न धर तू है, एक कर तुति दो द्रव्य का बहुन करे, दो ही कर तुति एक द्रव्य न कर तू है। जीव पुद गल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टर तू है, जड़ परिणाम निको करता है पुद गल, चिदानंद चेतन स्वभाव आचर तू है। समय सार नाटक कर्ता कर्म क्रिया द्वार गाथा दसमी। आ प्रमाणे त्रण गाथाओ सौभाग बने लखी, हवे आगळ गद्यमां कृपाले लखे छे। हा ए रही गयो बराबर, हा 370 માં પાછો એક એક ખુલાસો કર્યો બરાબર છે, પણ અહીંયા આવી ગયો વિવેચનમાં, એ પહેલા વંચાઈ ગયો। હવે સ્થિતિ દશા કહે છે, હવે આ ત્રીજી ગાથાનો અર્થ બ્રહ્મચારીજી કરે છે। એક પરિણામના બે કરતા ન હોય, એક દ્રવ્ય હોય તે બે પરિણામ ધરે નહીં, એક ક્રિયા બે દ્રવ્ય કરે નહીં, બે ક્રિયાને એક દ્રવ્ય ન કરે। જીવને પુદ્ગલ એક જ ક્ષેત્રમાં રહેવા છતાં જડ તે જડ ને ચેતન તે ચેતન છે, બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે, તેથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે। જડ કે ચેતન કોઈનો નાશ ન થાય, પોતાનો સ્વભાવ છોડી એકબીજામાં ભળી ન જાય, કોઈ દિવસ નહીં। ચેતન એવો આત્મા દેહમાં રહે, ભલે ને હજારો વર્ષ સુધી રહે, ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું, તો પણ આટલા લાંબા કાળ લેવા છતાં કે આત્મા એ દેહમાં ભળી ગયો નહીં, પોતાનો સ્વભાવ છોડી એકબીજામાં ભળી ન જાય। આ ત્રીજા કાવ્યનો કૃપાળુ દેવે એક પત્રમાં લાંબો ખુલાસો લખ્યો છે, તે 317મા પત્રમાં। સૌભાગભાઈને માનગી વખતે વંચાતું નહોતું, તેથી કોઈ વાંચી સંભળાવે તો ઠીક લાગે। અંબાલાલભાઈને કૃપાળુ દેવે સાયલે જવા લખ્યું હતું, અંબાલાલભાઈ મોડા પહોંચ્યા, તેથી યોગ્ય મુમુક્ષુ એટલે ડુંગરસિંહભાઈ પાસે પત્ર વંચાવ્યો હશે। ઉપરના કાવ્યમાં જે જાગ્રત દશા, અનુભવ ઉત્સાહ દશા અને તિથિ દશા કહી, તે બધાનો સાર હવે કૃપાળુ દેવ ટૂંકામાં લખે છે। જડના ભાવ અને ચેતનના ભાવ જુદા છે, ઉદ્ગલના રૂપાદિ ગુણ છે, તેથી આત્મા જુદો છે। ઉદ્ગલના તો રૂપ રસગંધ અને આત્મા તો માત્ર જ્ઞાન દર્શનમય, એ બેના સ્વભાવ સાવ જુદા। દ્રવ્યની અપેક્ષાએ આત્મા સર્વથી ભિન્ન છે, અસંગ છે, અન્ય દ્રવ્યના પર્યાયથી પણ આત્મા ભિન્ન છે। પોતાનું અસંગ સ્વરૂપ પ્રગટ છે તેને અનુભવે છે, તે મુક્ત છે। જે આત્મા પોતાના અસંગ સ્વરૂપને અનુભવે તે જીવ શરીરમાં રહેતા છતાં મુક્ત। ચોથે ગુણસ્થાન કે પોતાનું અસંગ સ્વરૂપ સમજાય છે, અંશે તે પ્રતીતરૂપ છે, અને તેરમે ગુણસ્થાન કે પોતાનું અસંગ સ્વરૂપ પ્રગટે છે, તેરમે સંપૂર્ણ પ્રગટે, અસંગ સ્વરૂપ સમજાય છે તે પ્રતીતરૂપ છે। બધા ગુણસ્થાન કયા છે તે મોહ અને યોગની અપેક્ષાએ છે, બધા ગુણસ્થાન 14 કયા, તે જેમ જેમ મોહ ઘટતો જાય તેમ ગુણસ્થાન વધતું જાય અને યોગની અપેક્ષાએ, અને તે યોગ પણ જાય। 14મે આત્મા સર્વથા અસંગ થાય છે, 14મે ગુણસ્થાન કે આવેલો આત્મા સર્વથા અસંગ થાય છે। ચોથા ગુણસ્થાનથી મુક્તપણાની શરૂઆત થાય છે, ચોથે સમ્યક દર્શનની શરૂઆત, અને ઠેઠ 14મા ગુણસ્થાન કે અયોગી કેવડી થાય ત્યારે પૂર્ણતા થાય છે। કોઈ પણ વસ્તુને ઓળખવા માટે સાધન ચતુષ્ટય કહેવાય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ 4થી વસ્તુ ઓળખાય છે, એથી વસ્તુ ખ્યાલમાં આવે। 1. દ્રવ્યથી અસંગપણું, એટલે બીજા દ્રવ્યને પોતાના ન માને એ દ્રવ્યથી અસંગપણું, મારા સિવાય કોઈ હું એકલો જ છું, બીજું મારું કોઈ નથી, એ દ્રવ્યથી અસંગપણું। ક્ષેત્રથી અસંગપણું, એટલે આકાશમાં હોય પણ તેને પોતાનું ક્ષેત્ર માનતો નથી, પોતાનો અસંખ્યાત પ્રદેશ, પોતાના અસંખ્યાત પ્રદેશમાં જ આત્મા રહેલો છે, એ જ એનું ક્ષેત્ર। આપણું ક્ષેત્ર શું તો અસંખ્યાત પ્રદેશ જ્યાં રહેલા છે, બસ એ જ મારું ક્ષેત્ર, એ સિવાય આ દેખા આકાશે પોતાનું ક્ષેત્ર નહીં, એમ જે માને તે ક્ષેત્રથી અસંગપણું છે।
પછી કાળથી અસંભણું એટલે એક સમયે જે પોતાનું સ્વરૂપ છે તે ત્રણેય કાળ રહેવાનું છે. આજે છે તે અનંતકાળ પહેલાં હતું, અનંતકાળ પછી પણ રહે એ ક્ષેત્ર કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. મારો આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતા દ્રષ્ટા, એનો સ્વભાવ છે. જાણવું દેખું, રાગદ્વેષ કરવા આત્માનો સ્વભાવ નથી. એમ સર્વદ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી મુક્ત ભાવમાં મોક્ષ છે એમ કૃપાળુ દેવી હાથ નોંધ 1.7 લખ્યું છે. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ એને મુક્ત દશા છે. પછી બધી અવસ્થા ફરે છે, ચોથેથી માંડી મુક્ત દશા વર્તે છે. મિથ્યાત્વથી મુકાય તેટલો એ મુક્ત થયો, ચારિત્ર ત્યારથી મુકાય એ પણ મુક્ત થયો, ચારિત્ર મોથી મુકાય એ પણ મુક્ત થયો, અને ચોથે ગુણ થાય કે મિથ્યાત્વથી મુકાયો ત્યારથી મુક્ત પણ શરૂ થઈ ગયું. નાના વર્ણથી મુકાય એ પણ મુક્ત થયો, યોગથી મુકાય ત્યારે તો સંપૂર્ણ મુક્ત થયો. ત્રણ યોગથી મુક્ત થયો એટલે મોક્ષે જાય. જેને પોતાનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે તેને બીજાની સાથે કામ નથી. જેને પોતાનું જેમ છે તેમ શુદ્ધ સ્વરૂપ સમજાયું અનુભવમાં આવ્યું તેને બીજાની સાથે કામ નથી. તેથી એ બોલે તોય મૌન છે, અંદરથી એનો રસ ઘટી જાય છે, આ શક્તિ હટી જાય છે. એટલે એવા મહાત્મા બોલતા છતાં મૌન. જે સંમંતી પાસ તે મૌનતી પાસ, જેને આત્મજ્ઞાન પાસે છે તેને મૌનપણું પણ પાસે છે. એ મૌન દશા કઈ તેમાં ખરી રીતે તો જ્ઞાન દશા છે. એટલે બોલતા છતાં પણ બોલવાનો ભાવ નથી, મૌન રહેવાનો જ ભાવ છે. એટલે એ મૌન દશા છે ત્યાં જ જ્ઞાન દશા છે. મૂળ ધાતુ મૌન એટલે જાણવું, તે પરથી મૌન થયું છે. યશો વિજયજી જ્ઞાન સારમાં મૌનાષ્ટક લખ્યું છે, ત્યાં મૌનનો અર્થ જાણવું જ કર્યો છે, એ શાસ્ત્રીય અર્થ છે. સાધારણ તો ન બોલવું તે મૌન છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણે એમ કહ્યું છે, જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે, જ્ઞાની છે, તે સાચા ગુરુ હોય તે પુરુષને પ્રતિબંધ રાગ કંઈ નથી. ખરું આત્મજ્ઞાન જેને પ્રગટ્યું તેને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ નથી, રાગ કંઈ નથી. બધા સંઘની વચ્ચે રહેવા છતાં પણ આત્મજ્ઞાની અસંગ છે તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે. આ બધી વાતો કરવાની નથી, જાગી ગયો ત્યારથી જુદી દશા છે. મિથ્યાત્વ દશા અને સમ્યક્ત દશામાં આપ જમીનનો ફેર છે. એટલે જ્ઞાની પુરુષો બધી ક્રિયા કરતા છતાં છૂટે અને અજ્ઞાની બધું જ કરતા બંધાય. ધર્મ કરતા પણ બંધ, શું બંધ કરે? કેમ કે એને ઊંડે ઊંડે આ સંસારમાં આસક્તિ પડી છે, જ્યારે એની બધી જ આસક્તિ હટી ગઈ છે. મિથ્યાત્વ દશા અને સમ્યક્ત્વ દશા જ્ઞાની પુરુષોની દશામાં આપ જમીનનો ફેર, આકાશ પાતાળ જેટલું અંતર છે. અહંભાવ મમત્વ ભાવ ગયે સમ્યક્ત્વ થાય, વિરલા જીવો સમ્યક દર્શન પામે છે. અહંભાવ મમત્વ ભાવ ગયો એને, એ સંસાર છે. એટલે જ્ઞાની પુરુષો જીવતા છતાં પણ મુક્ત છે, વિરલા જીવો સમ્યક દર્શન પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. જે મહાપુરુષને વ્યવહારની દ્રષ્ટિ ઉઠી તેને પછી આત્મા જન્મ્યો મર્યો એવો લક્ષ્ય ન રહે. કોઈ કાળે આત્મા દેહ ધારી નથી, આત્મા કોઈ કાળે દેહ ધારણ જ નથી કર્યો. એમ જેને દ્રઢ થઈ ગયું ત્રણેય કાળને વિશે દેહધારી પણ નથી એવો એને સ્વરૂપનો અનુભવ થવાથી આ દેહ કોઈ કાળે આત્માનું છે નહીં એવો દ્રઢ થઈ ગયું. ત્રણેય કાળને વિશે દેહધારી પણ નથી, જ્યારે મોહ રહી થાય ત્યારે એને અનંત ભાવ દેખાય. જ્યારે મોહ રહી થાય ત્યારે એને અનંત ભાવ દેખાય, પણ તેમાં મારા પણ ન થાય. જ્યારે મોહ રહિત થાય એટલે કે કેવળનાં થાય સંપૂર્ણ, ત્યારે એને અનંત ભાવ દેખાય, પણ તેમાં મારા પણ ન થાય. અખંડ સ્વરૂપ પોતાનું છે, આત્મા જન્મે નહીં અને મરે નહીં, અવિનાશી આત્મા છે એવી દ્રષ્ટિ જેની થઈ તેને ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા થાય. પછી દેહની શી સગાઈ છે
એટલે જ્યારે અવિનાશી આત્મા એનો અનુભવ થયો ત્યારે કે જે ત્રણેય કાળને વિશે દેહાદથી પોતાનો જાણે કે સંબંધ જ નહોતો, આ દેહ જાણે મારો જ નહોતો કોઈ કાળે, એવી અસંગ દશા થાય છે. હવે આખી અનુભવનો વિષય છે. પછી દેહની સી સગાઈ છે એમ થાય, કેવળીને તો કેટલાય ભવ દેખાય પણ એ બધું એમને ભિન્ન ભાષે છે, તેથી મોહ થતો નથી. એટલે કૃપાલદેવને જ્યારે આવી ઊંચી દશા થઈ, પછી આ શરીર રહેતો શું ના રહે અમારું છે જ નહીં, મેં તો દેહથી જુદા થઈને બેઠા તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ એવી દશા થઈ આવે છે. કૃપાળુદેવને સ્વભાગભાઈએ પત્ર લખ્યો હતો કે અઠવાડિયા પછી મારો દેહ છૂટી જશે. ઉત્તરમાં કૃપાલદેવ લખે છે કે એવા વિકલ્પોમાં પડવા જેવું નથી, ત્રણેય કાળને વિશે આ દેહાદિથી સંબંધ જ નહોતો, તેને પછી મરણનો ભય સાંધો, આ દેહ અમારો છે જ નહીં તો પછી મરણ કોનું. નાની તો વારંવાર એ જ કહે છે કે જેવું પોતાનું સ્વરૂપ છે તેવું ટકાવી રાખું, એ જીવ ભૂલી જાય છે આત્મા દેહ નથી, સ્ત્રી પુરુષ બ્રાહ્મણ વાણીઓ કંઈ નથી, એ ભાવો છોડી નિજ વિચારમાં એટલે પોતાના આત્મવિચારમાં રહેવા યોગ્ય છે. બીજામાં દ્રષ્ટિ દે ત્યાં મારું તારું રાગ દ્વેષ આત્મ રાગ દ્વેષ છે. બીજામાં દ્રષ્ટિ દે ત્યાં આ મારું તારું આ ખોટું ખરાબ સારું એમ રાગદ્વેષ થયા કરે છે. આત્મવિચાર થાય ત્યાં નિર્વિકલ્પતા છે. પ્રશ્ન કર્યો, સર્વ અન્ય ભાવથી આત્મા રહે છે એટલે શું? બધા અન્ય ભાવથી, બીજી શ્રી કહે અન્ય ભાવ એટલે વિભાવ ભાવથી આત્મા રહે છે. વિભાવ બે પ્રકારનો છે, જળનો સ્વભાવ રૂપ રસ ગંધ સ્પર્શ તે વિભાવ ભાવ છે, અને બીજા જે રાગદ્વેષ છે તે પણ વિભાવ છે. આત્મા રૂપ રસ ગંધ સ્પર્શ ઇન્દ્રિયોમાં વિષયોમાં પ્રવર્તે એ પણ વિભાવ, અને રાગદ્વેષ છે એ પણ વિભાવ. પરને પોતાનું માને સ્વભાવને મૂકીને બીજું કરે એ ભૂલ છે, સ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. એટલે આત્મા સિવાય બધો જ અન્ય ભાવ, સ્વભાવ સિવાય બધો જ અન્ય ભાવ અથવા પરભાવ છે. પ્રશ્ન, બીજા સર્વદ્રવ્યથી અસંગપણું એટલે શું? પૂજ્યશ્રી કહે આત્મા સિવાય બીજા જે જળ પદાર્થો છે તે બધાથી અસંગપણું, અન્યના આત્માથી પણ અસંગપણું. એટલે જળ પદાર્થોથી જ નહીં, પોતાના આત્મા સિવાય બધા ચેતન દ્રવ્યો પણ પોતાથી જુદા, બીજાના આત્મા પણ મારાથી જુદા, તે સર્વદ્રવ્યથી અસંગપણું છે. પછી ક્ષેત્ર ને કાળથી અસંગપણું એટલે શું? પૂજ્યશ્રી કહે હું આકાશમાં રહું છું, ઘરમાં રહું છું, દેહમાં રહું છું, એ ભાવ ન થાય તે ક્ષેત્રથી અસંગપણું છે. હું આકાશમાં નથી રહેતો, નિશ્ચય ને ઘરમાં નથી રહેતો, વ્યવહારથી કહેવાય હું તો મારા અસંખ્યાત પ્રદેશમાં રહું છું. આત્મા તો અસંખ્ય પ્રદેશી છે, તે આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. કાળથી અસંગપણું એટલે પર્યાય અવસ્થા થાય છે તેથી અસંગપણું. આત્માની દશા વિભાવ અવસ્થામાં સમય સમય રાગદ્વેષવાળી થાય એથી પણ હું જુદો છું, એ કાળથી અસંગપણું છે. અસંગ એટલે અપ્રતિબંધ આત્માનું સ્વરૂપ છે, બીજું થાય છે તે પોતાનું સ્વરૂપ નથી. પ્રશ્ન, અટલ અનુભવ સ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી કે અટલ એટલે બધાને બાદ કરતા કરતા જે રહે તે, અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં આવો તો અવાશે, પોતાનું અટલ સ્વરૂપ છે, કોઈ દિવસ પોતાનો એ સ્વભાવ છોડે નહીં, જડરૂપ થાય નહીં. તો પ્રભુશ્રી કહે કે તમારે આત્માને મૂકીને અહીં આવો તો અવાશે. આત્મા ન મૂકા જ્યારથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યક દર્શન છે. પોતાનો અનુભવ પોતાને થયો અને આ દેહથી ભિન્ન આત્મા ભાસ્યો ત્યારથી તેને સમ્યક દર્શન છે. કોઈ કે મને સમકી છે તો ભાઈ દેહ જુદો અનુભવાય છે, તો કે દેહને આત્મા તો એક જ લાગે, તો પછી સમકિત નથી, ભ્રાંતિ છે. જ્યારથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યક દર્શન છે. અને આ ગાથાઓ શા માટે લખી? કે જો તમારે આત્મા અનુભવ થયો તો એવી દશા છે, તમને માપી જુઓ આ ત્રણ ગાથા હું કહી, એવું નથી તો પછી તમને અનુભવ નથી. અનુભવ જાગ્રત દશા કેવી હોય
के अनुभव साध सा केवी होय के ते समय केवी स्थिति होय ए त्रण गाथाओ लगी तो के नथी तो तमने ज्ञान नथी। सम्यक दर्शन स्वरूप समझावा माटे ज्ञानीए घणुं समझाव्युं छे। भूल थई ते थई पण हवे न थवा देवी। निश्चयथी आत्मा शुद्ध छे। निश्चयथी कल्पनाथी जीव माने छे हूँ जन्म्यो हूँ मूवो पण आत्मा कदी जन्मतोय नथी अने मरतोय नथी। जीवनुं खरुं स्वरूप तो असंग पण छे। केवल होत असंग जो भासत तने ने केम पण असंग छे परमार्थी पण निज भाने तेम। निश्चयथी आत्मा असंगत छे पण पोतानुं भान होय तो। जीवने वैराग्य होय अने बधुं सपना जेवुं लागे त्यारे समजायुं छे। आवो वैराग्य आपणने होय अने आ जगत बधुं सपना जेवुं लागतुं होय तो आ वात समजायवी छे। ए समजवा माटे भक्ति शास्त्रो वगैरे साधनो कहेवाय। भक्ति करवी के आ बधा शास्त्रो એ પોતાના શુદ્ધ સ્વરૂપને સમજવા માટે છે। દેતી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ છે એ સમજવા માટે બધા શાસ્ત્રો છે। ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન। ત્યાગ વિરાગ જ્યાં સુધી ચિત્તમાં નથી ત્યાં સુધી એને આત્માનું જ્ઞાન પણ થાય નહીં। અને ત્યાગ વૈરાગ્યમાં જ માત્ર રાચી રહ્યો અને સ્વરૂપ લક્ષ્ય ભૂલી ગયો તો એને પોતાનું ભાન પણ કોઈ દિવસ નહીં થાય। ત્યાગ વૈરાગ્યને જ મુખ્ય માની લે અને સ્વરૂપ લક્ષ્ય જ ભૂલી જાય તો પછી તો પણ ન પામે અને ત્યાગ વૈરાગ ન હોય તો પણ જ્ઞાન ન પામે। ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન। આમ આ પત્ર 779નું વિવેચન પૂરું થયું। હવે આ જે વિવેચન આપણે વાંચ્યું તે આ પત્ર અધૂરો છે જે આગળનો એનો વિવેચન આપણે વાંચી લીધું। એમાં પણ એ જ ભાવ બધું કહે છે કે શ્રી સ્વભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને સંભળાવવો યોગ્ય છે। સ્વભાગભાઈને જ આ સંભળાવજો। પછી કહે છે અન્ય સર્વ અન્ય ભાવથી આત્મા રહી છે। આપણો આત્મા સર્વ આત્મા સિવાય બીજા સર્વ ભાવથી રહી છે। કેવળ એમ જેને અનુભવ વર્તે તે મુક્ત છે। એમ જેને અનુભવ વર્તે તે આત્મા આ દેહમાં રહેવા છતાં પણ મુક્ત છે કે મારો આત્મા તો સર્વથી ભિન્ન એમ સાક્ષાત અનુભવ જોઈએ તો તે આત્મા મુક્ત છે। પછી કહે છે બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું ક્ષેત્ર બીજા સર્વ પદાર્થોથી પોતાને જુદો માને ક્ષેત્રથી પણ અસંગપણું કાળથી અસંગપણું ને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે તે જીવતા છતાં મુક્ત છે। અટલ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો અટલ કોઈ કાળે સ્વરૂપને છોડે નહીં એવો આપણો આત્મા ચેતન કે અચેતન સર્વ પદાર્થોથી જુદો ભાસવો અનુભવમાં આવવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે। તે પુરુષ મૌન થાય છે તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે પ્રતિબંધ રહિત થાય છે તે પુરુષ અસંગ થાય છે તે પુરુષ નિર્વિકલ્પ થાય છે। માત્ર ઉદયાદિનેનું વર્તન હોય અને તે પુરુષ મુક્ત થાય છે અવશ્ય મુક્તિને પામે। જેણે ત્રણેય કાળને વિશે દેહાદથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે। ત્રણેય કાળ ને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ આ શરીર આદિ પર પદાર્થથી જાણે કોઈ કાળે મારે સંબંધ જ નહોતો એવી જેને દશા પ્રાપ્ત કરી એવી અસંગ દશા એવી અસંગી અલંગી અલિપ્ત દશા જેણે પ્રાપ્ત કરી તે આ દેહમાં રહેલા હોવા છતાં ભગવાન રૂપ સત્પુરુષોને અમારા નમસ્કાર છે। વર્તે દેહા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત। તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે। એટલે સ્વભાગભાઈને શું થયેલું કે પોતાના મરણની તિથિનો ભાસ થયો હતો એટલે એના માટે એમના દીકરા ત્રંબકલાલ મારફત એ કાગળમાં સ્વભાગભાઈ આ લખાવ્યું કે શ્રી સ્વભાગભાઈના ધ્યાનમાં એમ આવે છે કે જેઠ સુદ નમને બુધવારે આ આત્મા
આ દેહનો ત્યાગ કરશે તેમ ધારે છે. હવે બને તે ખરું, આપ સાહેબજીને જણાવવા લખ્યું છે જેઠ સુધી છઠ રવિ ત્રંબકલાલના પત્રમાંથી. ત્રંબકલાલે જે પત્રમાં લખ્યું તો કે સ્વભાગભાઈ એમ જણાવે છે કે મારો આ દિવસે દેહ છૂટી જશે એમ જે લખાવ્યું, પછી જે થાય તે ખરું. ત્યારે કૃપાલદેવ શું લખે છે, તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તું એ જ કર્તવ્ય. આ દેહ આત્માને છે જ નહીં, આત્માનું જ નથી, છૂટે કરે એ વિકલ્પ જ મૂકી દો, તમે તમારા સ્વભાવમાં આવી જાઓ. એટલે નિજ વિચારમાં વર્તું, હું તો સહજ આત્મ સ્વરૂપ છું, આ બધું પર છે, મારું છે જ નહીં કોઈ પદાર્થ, એનો વિકલ્પ શું. એટલે કે તિથિ આદિના વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. તમે તમારા સ્વરૂપનું ધ્યાન કરો, જ્યારે દેહને છૂટવું હોય તો છૂટે, રહેવું હોય ત્યારે એ વિકલ્પ જ મૂકી દો. આ પ્રમાણે આ પત્રાંક 779 પૂરો થયો. વિશેષ આપણે